જય ગુરુદેવ. ગાયત્રી બ્રહ્મવર્ચસ્વ કેવી રીતે જગાડે છે? ગુરુદેવનું એ ગાયત્રી અંતર્ગત અદ્ભુત પ્રવચન ભાગ બે ચાલુ કરીએ પહેલા એક ગાયત્રી મહામંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ગાયત્રી માતા હંસ ઉપર સવારી કરે છે. હંસ એ કે જે માણસ જે મોતીનો ચારો ચરે, એટલે કે જેનું જીવન ડાઘ અને કલંક વગરનું હોય, જે દૂધ અને પાણીને અલગ કરવાનું જાણતા હોય, અર્થાત જેના રોમે રોમમાં ન્યાય ભરેલો હોય. હંસ મોતી ખાય છે, અર્થાત જે વિવેકવાન છે એ ન્યાયની અને મહેનતની કમાણી ખાય છે, એ માણસ હંસ છે. જે દૂધ અને પાણીને અલગ પાડે છે, એટલે કે જે પરિસ્થિતિ પેદા થાય છે એમાં ઉચિત શું છે અને અનુચિત શું છે એને બરાબર સમજીને સાચી વાતનો સ્વીકાર કરે છે. પહેલાના જમાનામાં સોના ચાંદીના સિક્કા ચાલતા હતા, ત્યારે એમની પરીક્ષા કરવામાં આવતી હતી કે કયા સિક્કા સાચા છે કે કયા ખોટા છે. તમારી સમક્ષ જે પણ ઘટના બને કે પરિસ્થિતિ સર્જાય, વ્યક્તિ અથવા વિચાર આવે, એ બધાની પરીક્ષા કરો કે આમાં ઉચિત શું છે ને અનુચિત શું છે. કોણ શું ખાય છે, કોણ નારાજ થાય છે, આવું બધું જોવાનું બંધ કરો. આ દુનિયા એવા પાગલોની છે. જો તમે એવો વિચાર કરશો કે મારા હિતે છુઓ કઈ વાતથી પ્રસન્ન થશે, તો તમે કોઈ પણ સારું કામ કરી શકશો નહીં. સારું કામ કરવું હોય તો આવી વાતોને બાજુ પર મૂકવી પડશે. જો તમારે ભગવાનને પ્રસન્ન કરવા હોય, તમારા આત્માને પ્રસન્ન કરવું હોય, તો લોકોની પ્રસન્નતાનો વિચાર કરશો નહીં. તમારે સર્ટિફિકેટ જોઈએ તો તમારા આત્માનું જ લેજો, બીજા કોઈનું પણ નહીં. ગાયત્રી મંત્ર કે જેના માટે જેના તમે જપ કરો છો, જેમની તમે ઉપાસના કરો છો, એ ગાયત્રી માતા એમના જ ગળામાં હાર પહેરાવે છે જે સત્યવાન છે. સત્યવાન અને સાવિત્રીની કથા તમે સાંભળી હશે. સાવિત્રીએ સત્યવાનનું વર્ણન કર્યું હતું અને કહ્યું હતું કે મેં મારી મરજી પ્રમાણે લગ્ન કર્યું છે. આ સાવિત્રી અને ગાયત્રી એક જ શક્તિનું નામ છે. ગાયત્રી અને સાવિત્રી અને કોઈનું વર્ણન કરી શકે છે, વરદાન આપી શકે છે, આપણું કહેલું પણ માને છે. નંદા હજામના બદલે પગ દબાવવા ભગવાન ગયા હતા. ગાયત્રી માતા તમને દૂધ પીવડાવી શકે છે, પણ શરત એક જ છે કે તમે સત્યવાન હોવા જોઈએ. જેના વ્યવહારમાં જૂઠ, વિચારોમાં જૂઠ, નિયમમાં જૂઠ, રોમ રોમમાં જૂઠ ભર્યું હોય, એમને એવું હોય કે ગાયત્રી મંત્ર જપ્યા પછી શક્તિને ગુલામ બનાવી શકીશું, આપણી મરજી મુજબ તેને ચલાવી શકીશું, આપણી મનોકામના પૂરી કરી શકીશું, તો મારા હિસાબે તમારો આ ખ્યાલ ખોટો છે. દુનિયામાં એવી કોઈ દેવી નથી કે જે પૂજાપાઠ કરનારને ન્યાલ કરી દે. આ ભક્તે આટલા બધા જપ કર્યા છે, આટલી બધી પૂજા સામગ્રી અર્પણ કરી છે, આટલા બધા યજ્ઞો કર્યા છે કે હવન, અગરબત્તી અને જપની સંખ્યા જોઈને પ્રસન્ન થઈ અને તે માણસની મનોકામના પૂરી કરે એવી દુનિયામાં કોઈ દેવી આ દુનિયામાં નથી. ગાયત્રી માતા કેવા હોવા જોઈએ? એમનું વાહન જ હંસ, હંસ જ કેમ? એમનો સાર અને આધાર સમજાવવા માટે મેં પ્રયત્ન કર્યો છે કે ગાયત્રી ઉપાસનાથી તમારી આંખોમાં દિવ્યતા, પવિત્રતા આવવી જોઈએ, જેનાથી તમને દરેક વ્યક્તિમાં દેવત્વ દેખાય, કામિની અને કંચન પ્રત્યે તમારી દ્રષ્ટિ પવિત્ર રાખી શકો, તો તમારી આંખોમાં પણ અર્જુન અને શિવાજીની જેમ તેજ આવી જશે. અર્જુનને ગાંડીવ મળ્યું હતું, આંખોમાં સંયમ અને પવિત્રતા હતી, તેણે સ્વરૂપવાન ઉર્વશી પ્રત્યે માતૃભાવ જગાડ્યો હતો. છત્રપતિ શિવાજીને માં ભવાની પાસેથી તલવાર મળી હતી. તલવાર અને ગાંડીવ દેવી દેવતા આપે છે. દેવી દેવતા આપે છે કે નહીં તેની મને ખબર નથી, પણ સાહસિક વૃત્તિ આદર્શવાદ અને ચરિત્ર નિષ્ઠાના રૂપમાં અવશ્ય અવતરિત થાય છે. એમાં આધાર હાથીઓ જેવી શક્તિ હોય છે. અંતરાત્મામાં એટલે કે આત્મબળમાં ઘણી બધી શક્તિ રહેલી હોય છે. તમે અધ્યાત્મની શક્તિના ઉદાહરણો જુઓ. ગાંધી, બુદ્ધ,
ઈશુ અને વિવેકાનંદમાં કેટલી બધી આત્મબળની મહાન શક્તિ હતી, સંતોમાં કેટલી બધી શક્તિઓ હોય છે, તમે અધ્યાત્મને સમજતા નથી. બસ માળા, દીવાબત્તી, અગરબત્તી સુધી જ તમે સીમિત છો. પછી તમને અધ્યાત્મનો લાભ કેવી રીતે મળે? ગાયત્રી માતાની કૃપાના જો તમે સાચા ઈચ્છુક હો તો અહીંથી જતા પહેલાં એમનું સાચું સ્વરૂપ તમારા અંતરાત્મામાં અવશ્ય કોતરી રાખજો. એનાથી તમને જરૂર ફાયદા જ થશે. સાથે સાથે અધ્યાત્મ ઉપર એક જે કલંક લાગી ગયું છે કે અધ્યાત્મ કોઈ લાભ નથી, અધ્યાત્મથી કોઈ લાભ નથી, અધ્યાત્મમાં કોઈ લાભ નથી, કોઈ ફાયદો નથી, એ કલંક પણ દૂર થઈ જશે. પ્રાચીન કાળમાં 7 ઋષિઓ હતા. એ 7 ઋષિઓને લીધે આખી દુનિયામાં અધ્યાત્મ જીવિત હતો. જો દુનિયામાં 7 વ્યક્તિઓ પણ અધ્યાત્મવાદી હશે તો પણ અધ્યાત્મનું અસ્તિત્વ રહેશે. એ વ્યક્તિઓ સાચા અધ્યાત્મ સ્વરૂપે જીવિત હશે તો એમના કારણે લાખો લોકો અધ્યાત્મવાદી બનશે. મેં પણ મારા જીવનમાં સાચા અધ્યાત્મને સમજવાનો અને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કર્યો છે તો લાખો લોકો અધ્યાત્મના માર્ગે મારી સાથે જોડાઈ ગયા. હાલ યુગ શક્તિ અને અખંડ જ્યોતિના 2 લાખ ગ્રાહકો છે. અખંડ જ્યોતિ અને યુગ શક્તિ કોણ કોણ વાંચે છે? જે ગ્રાહક છે એ પોતે, એમની પત્ની, એમના બાળકો, પાડોશીઓ, મિત્રો, સગા સંબંધીઓ, આ બધા મળીને કેટલા અધ્યાત્મવાદીઓ થાય? એક સાચો અધ્યાત્મવાદી લાખો માણસોને જ્ઞાનરૂપી પ્રકાશ આપી શકે છે, એટલો સમર્થ હોય છે. હું લોકોને વિશ્વાસ આપું છું કે ગાયત્રી મંત્રમાં અસીમ શક્તિ છે, અપાર શક્તિ છે, જેનો કોઈ પાર નથી. અને લોકોએ જોયું કે આચાર્યજી ગાયત્રી મંત્રના જપ કરે છે, એ મંત્રમાં અસીમ શક્તિ છે, જેના કારણે આજે લાખો કરોડો લોકો આ પરિવારમાં જોડાયેલા છે. હું જીવીશ ત્યાં સુધી આખી દુનિયાના કરોડો લોકોને, વિશ્વના કરોડો લોકોને ગાયત્રી મહામંત્રના ઉપાસક બનાવીને જઈશ. હું ઈચ્છું છું કે તમે સાચા અધ્યાત્મને, ગાયત્રી માતાના અસલી સ્વરૂપને સમજીને જાઓ તો જ તમને ફાયદો થશે, તમારો ઉદ્દેશ્ય પણ પૂર્ણ થશે, અને તો તમને અને મને બંનેને આનંદ થશે. તમારી બધી જ ફરિયાદો દૂર થઈ જશે. તમે વાસ્તવિકતાને ઓળખશો તો ગાયત્રી મંત્રના અનેક લાભ મેળવી શકશો. હું તમને જપ કરાવું છું એની પાછળ અનેક કારણો છે. પહેલું કારણ, શિક્ષક અને વિદ્યાર્થીનું ભણવાનું અને ભણાવવાનું છે. બીજું, વ્યાયામ શાળામાં તમે જાઓ અને પહેલવાનને પૂછો કે તમે કેટલી દંડ બેઠક કરો છો તો એ કહેશે કે 200 થી 300 કરું છું. દરરોજ આટલી દંડ બેઠક કરો છો તો કહેશે કે રિપીટેશન કરું છું. સંગીતકાર રોજ રિયાઝ કરે છે, રિયાઝ નહીં કરે તો સંગીતની માસ્ટરી પૂરી થઈ જશે. મન પર જે મલિનતા છવાઈ ગઈ છે એને ધોવા માટે રામનામના માધ્યમથી વારંવાર રટણ કરવાથી, વારંવાર ભગવાનને પોકારતા રહેવાથી સફળતા મળે છે. હાથી અને મગરની લડાઈમાં હાથીનો એક પગ મગરના મોંમાં જતો રહ્યો હતો. મગર ઘસડી જતો હતો. હાથીએ જોયું કે હવે મારું મૃત્યુ નજીક છે તો એણે ભગવાનને પોકાર્યા. ભગવાન ભક્તનો આર્તનાદ સાંભળી અને દોડ્યા છે અને મગરને મારીને હાથીને બચાવ્યો છે. હાથીનો તો એક જ પગ મગરના મોંમાં હતો, પરંતુ તમારું તો આખું જીવન કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર અને અહંકાર રૂપી મગરોએ પકડ્યું છે. તમે પણ જપ દ્વારા આમાંથી મુક્તિ મેળવો. ગાયત્રી મહામંત્રનું વારંવાર ઉચ્ચારણ કરવાથી આપણા તમામ શક્તિ કેન્દ્રો ખુલી જાય છે. વારંવાર લયબદ્ધ અને ક્રમબદ્ધ ઉચ્ચારણ કરવાથી શબ્દની ગતિ પેદા થાય છે. લોખંડના પુલ પરથી લશ્કર સાથે કદમ મિલાવવાથી જે પસાર થાય છે તો એક ક્રમ લયબદ્ધ થાય છે, જેનાથી પુલ તૂટી જવાનું જોખમ ઊભું થાય છે. એટલે કદમ તાલ કરતા પહેલા પુલ પર ચાલવાની મનાઈ ફરમાવવામાં આવે છે. આવી જ રીતે એક લયબદ્ધ, ક્રમબદ્ધ રીતે, સામૂહિક રીતે ગાયત્રીનો જપ કરવાથી એ શબ્દ કેટલો બધો શક્તિશાળી થઈ જાય છે એ તમને સમજાવવું મુશ્કેલ છે. પરંતુ વૈજ્ઞાનિક રીતે તમને સમજાવું છું કે વારંવાર એક શબ્દને એક જ ગતિથી એક સાથે સમૂહમાં બેસીને જપવાથી સેન્ટ્રીફ્યુગલ ફોર્સ એટલે કે કેન્દ્રોત્સારી બળ પેદા થાય છે. શ્રેષ્ઠ શબ્દોને ગૂંથીને એનું વારંવાર ઉચ્ચારણ કરવાથી આપણી અંદર સેન્ટ્રીફ્યુગલ ફોર્સ પેદા થાય છે.
એ ઉપરાંત વારંવાર એક જ શબ્દનું ઉચ્ચારણ એ એક સાયકોલોજીકલ મુદ્દો પણ છે. પેરાસાયકોલોજી અને મેટ્રાફિઝિક્સના હિસાબે આપણી ચેતનાના ચાર ભાગ છે. એમને જાગૃત એટલે કે શિક્ષિત કરવા માટે ચાર આધાર અને સ્તર છે. પહેલો સ્તર જેને આપણે લર્નિંગ કહીએ છીએ એ મગજનો સ્તર છે કે જેને એકવાર સમજાવી દેવાથી જાણકારી મળી જાય છે. જેવી રીતે હું તમને કહું કે અહીંથી ઋષિકેશ 22 માઇલ દૂર છે તો એની જાણકારી તમને થઈ ગઈ. બીજો ભાગ એ કે બીજો સ્તર એ છે કે જેને આપણે રિટેન્શન કહીએ છીએ, એટલે કે આપેલી જાણકારીને આપણા સ્વભાવનું અંગ બનાવી લેવું. જે વાતને હંમેશા કર્યા કરીએ છીએ એ બહુ દિવસ પછી આપણા સ્વભાવમાં વણાઈ જાય છે, ટેવ પડી જાય છે, જેને રિટેન્શન કહેવાય છે. બીજો એક સ્તર છે જેમાં ઘણી બધી ચીજો દબાયેલી પડી છે, જે ખૂબ મુશ્કેલીથી ક્યારેક ક્યારેક યાદ આવી જાય છે. ચેતનાના આ સ્તરમાં ઘણી બધી વાતો દબાયેલી પડી છે જેમને આપણે ભૂલી ગયા છીએ. ભૂલાયેલી વાતો પર જ્યારે આપણે ભાર મૂકીએ છીએ, એના પર પ્રકાશ પાડીએ તો એ સ્મૃતિઓ જાગૃત થઈ જાય છે, એને રિકોલ કહે છે. છેલ્લો ભાગ છે રિકોગ્નિશન એને કહેવામાં આવે છે જેમાં આસ્થા, માન્યતા, નિષ્ઠા અને વિશ્વાસ હોય છે. જપ દ્વારા, ઉપાસના દ્વારા પોતાના જીવાત્માને એ સ્થિતિ પર લઈ જવી પડે છે કે જેમાં રિકોગ્નિશનની સ્થિતિ પેદા થઈ જાય છે. શિયા રામ મય સબ જુગ જાની આ વાક્ય આપણે 1000 વાર વાંચ્યું છે, સાંભળ્યું છે, પરંતુ આપણી અંદર સીતારામ પ્રત્યે કોઈ ભાવના પેદા થતી નથી. માન્યતા કે નિષ્ઠા પરિપક્વ થઈ શકતી નથી. કુવાના પથ્થર પર દોરડાથી પાણી ખેંચવાને લીધે જે ઘીસીઓ પડે છે, તેમ નિયમિત જપ તથા ઉપાસના કરવાથી અંતઃકરણમાં દ્રઢ નિષ્ઠા બનશે. નિયમિત જપ કરવાનું કારણ અને સ્વરૂપ તમે સમજો. જપ કરાવવા પાછળનો મારો હેતુ કે તમે સમજીને જપ કરો, ભાવનાપૂર્વક કરો, તો તમારી માન્યતા અને નિષ્ઠા દ્રઢ થશે અને આધ્યાત્મના સાચા ખજાનાનો લાભ તમે ઘણી સરળતાથી મેળવી શકશો. આજની વાત સમાપ્ત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. મિત્રો, પરમ પૂજ્ય ગુરુદેવનું આ ગાયત્રી અંતર્ગત પ્રવચન 4 એપ્રિલ 1976 આપવામાં આવેલું છે. આમાં આપણા ઉજ્જવળ ભવિષ્યની, સાચા આધ્યાત્મની દિવ્ય સંભાવનાઓ ભરી પડી છે. તો આ સંદેશને પોતાના પૂરતો નહીં રાખતા આપણે અન્ય ગ્રુપોમાં પણ ફોરવર્ડ કરી દૈવી સંસ્કૃતિ, ઋષિ સંસ્કૃતિ લાવવામાં સહભાગી બનીએ, એ જ અપેક્ષા છે. જય ગુરુદેવ.